તો જો દસમા જેવો જ એક અગિયારમો છે અને બારમો પણ એવો ને એવો જ છે. વાય બરાબર વન અપોન એક્સ માઇનસ વન હતું દસમામાં, અગિયારમાં વાય બરાબર વન અપોન એક્સ માઇનસ થ્રી છે. આની જેમ જ છેદ ઝીરોના થઈ જાય એટલે એક્સ ત્રણ નથી એવું કીધું છે. એને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. વાય બરાબર વન અપોન એક્સ માઇનસ થ્રી ને બે ઢાળવાળા તમામ સ્પર્શક શોધવાના છે, તો એ તમે જાતે ટ્રાય કરજો. એવો ને એવો પાછો બારમો છે, સેમ વાય બરાબર વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી, એને ઝીરો ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો, તો એવું કરાવું. દસમો અગિયારમો ને બારમો ત્રણેય એક્ઝેક્ટ સરખા છે. દસમો કરાયો, બારમો કરાવું છું, દસમાની જેમ જ અગિયારમો તમારે કરવાનો. તો આ વક્ર છે એને ઝીરો ઢાળવાળા તમામ સ્પર્શક શોધવાના છે, એટલે આપણે સ્પર્શક શોધવાના છે. સ્પર્શક શોધવા માટે ઢાળ અને બિંદુ જોઈએ. ઢાળ આપી દીધો છે તો બિંદુ આપણે શોધવું પડશે. ચલો બિંદુ શોધીએ. બિંદુ શોધવા માટે પહેલેથી ઢાળ આપ્યો છે, તોય વક્રનું વિકલન કરીને આપણે ડીવાય બાય ડીએક્સ કરીએ. વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ બરાબર આ લાગે છે વન અપોન એક્સ, તો વન અપોન એક્સનું વિકલન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, એટલે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી આનો સ્ક્વેર, વન અપોન એક્સનું માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર. પણ આપણે જોતા હતા આને વન અપોન એક્સ, પણ આ એક્સ નથી, તો આનું ફરીથી એક્સ સ્ક્વેરનું ટુ એક્સ માઇનસ ટુ એક્સનું ટુ બરાબર. તો આ ડીવાય બાય ડીએક્સ વન અપોન એક્સનું માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, પણ આ એક્સ નથી, તો એનું ફરીથી વિકલન કરી લીધું. ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સ એટલે સ્પર્શકનો ઢાળ. આ શું છે? સ્પર્શકનો ઢાળ. બંને સરખાઈએ તો માઇનસ ટુ એક્સ માઇનસ ટુ અપોન એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર બરાબર ઝીરો. છેદ સામે ગુણાય તો માઇનસ ટુ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો. આ માઇનસ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે માઇનસ એક કહેવાય ને, માઇનસ એક ગુણાકારમાંથી ભાગાકારમાં, તો ટુ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો ભાગ્યા ગમે તે ઝીરો. આ ગુણાકારમાં ગયું તોય ઝીરો ગુણ્યા બધું ઝીરો જ થઈ જાય. પછી માઇનસ બે સામે જાય તો પ્લસ થાય, તો ઝીરો પ્લસ ટુ ટુ થાય, ટુ એક્સ બરાબર ટુ, અને બે ગુણાકારમાંથી ભાગાકારમાં તો એક્સ બરાબર એક. બે ભાગાકારમાં જાય તો એક્સ એક મળી ગયો. એક્સ એક અહીંયા મૂકી દઈએ તો વાય મળી જાય, તો વાય બરાબર એક્સ એક મૂકીએ તો એકનો વર્ગ એક, અહીં એક મૂકીએ બે એકા બે, એક માઇનસ બે માઇનસ એક પ્લસ ત્રણ તો બે, વન બાય ટુ, વાય વન બાય ટુ. ઓકે, તો બિંદુ થયું એક્સ એક અને વાય વન બાય ટુ. ઢાળ તો ઝીરો આપેલો જ હતો, તો માગેલ સ્પર્શક વાય માઇનસ વાય વન બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ એક્સ વન. વાય માઇનસ વાય વન એટલે વન બાય ટુ બરાબર ઢાળ ઝીરો કૌંસમાં એક્સ માઇનસ એક્સ વન એટલે એક. આ ઝીરો ગુણ્યા બધું ઝીરો થઈ જાય. વાય માઇનસ વન બાય ટુ બરાબર ઝીરો, આમ નામ રાખો તોય વાંધો નહીં. માઇનસ વન બાય ટુ સામે મોકલો કે બે લસા લો, ટુ વાય માઇનસ વન, બે લસા લઈ લીધો પછી બે છેદમાં આવે સામે જતો રહે બરાબર ઝીરો, આવું કહી શકાય. ટુ વાય માઇનસ વન બરાબર ઝીરો, ટુ વાય બરાબર એક, વાય બરાબર વન બાય ટુ, જેમ લખો એમ અહીંયા સુધી વાંધો નહીં. વાય માઇનસ વન બાય ટુ બરાબર ઝીરો. તો વક્રનો ઝીરો ઢાળવાળો સ્પર્શક એ આ છે. જો એવો તેરમો પ્રશ્ન, એક્સ સ્ક્વેર અપોન નવ પ્લસ વાય સ્ક્વેર અપોન સોળ બરાબર એક. એના જે બિંદુ આગળના સ્પર્શકો પહેલું એક્સ અક્ષને સમાંતર હોય, બીજું વાય અક્ષને સમાંતર હોય તે બિંદુ શોધો. ફરી પાછું આ વક્ર છે, વક્રના જે બિંદુએ સ્પર્શક એક્સને સમાંતર અને વાયને સમાંતર હોય એવા બિંદુ શોધવાના છે. ઓકે, આ ઉપવલય છે, જાણીતો વક્ર છે ઉપવલય. આ બે બિંદુએ સ્પર્શક વાયને સમાંતર હોય, આ બે બિંદુએ સ્પર્શક એક્સને સમાંતર હોય, એ ઝીરો માઇનસ એ ઝીરો, થ્રી ઝીરો માઇનસ થ્રી ઝીરો, ઝીરો બી ઝીરો માઇનસ બી ઝીરો, ફોર ઝીરો માઇનસ ફોર, એવું થાય. પણ એમસીક્યુ હોય તો કંઈ ગણતરી કર્યા વગર અગિયારમાંના નોલેજથી કરી લેવાય. અત્યારે આપણે જોઈએ, હવે આ વક્રના સ્પર્શક એક્સને સમાંતર અને વાયને સમાંતર એવું કીધું છે. પહેલી વાત, સ્પર્શક એક્સને સમાંતર એટલે સમક્ષિતિજ, અને સ્પર્શક સમક્ષિતિજ હોય તો એનો ઢાળ ઝીરો થાય. એટલે મૂળ વાત તો સ્પર્શકના ઢાળની જ આવી ને. તો પહેલાંનું વિકલન કરીએ, એક્સ સ્ક્વેરનું ટુ એક્સ નીચે નવ એમ નેમ પ્લસ વાય સ્ક્વેર નીચે સોળ અચળ, વાય સ્ક્વેરનું ટુ વાય ડી વાય બાય ડી એક્સ બરાબર એકનું વિકલન ઝીરો. આ ટુ એક્સ અપોન નવ સામે જાય તો બાદ બાકીમાં, તો ટુ વાય અપોન સોળ ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ બરાબર માઇનસ ટુ એક્સ અપોન નવ. સામસામેથી આ ટુ કટ થઈ જાય, સોળ ગુણાકારમાં અને વાય ભાગાકારમાં, તો ડી વાય બાય ડી એક્સ બરાબર માઇનસ સોળ એક્સ અપોન નવ વાય.
डीवाय बाय डी एक्स बराबर माइनस सोल एक्स अपॉन नौ वाई। ओके, तो आ डीवाय बाय डी एक्स है माइनस सोल एक्स अपॉन नौ वाई। डीवाय बाय डी एक्स एट्ले स्पर्शक नो ढाल। हवे पहली बात प्रश्ननी, स्पर्शक एक्स अक्ष ने समांतर होय तो तेनो ढाल जीरो थाय। स्पर्शक एक्स अक्ष ने समांतर होय तो स्पर्शकनो ढाल जीरो थाय। स्पर्शकनो ढाल एटले माइनस सोल एक्स अपॉन नौ वाय बराबर जीरो। नौ वाय भागाकार में गुणाकार में जता रहे माइनस सोल गुणाकार में भागाकार में, तो एक्स बराबर जीरो आए। एक्स बराबर जीरो वक्र में मूकीए, वक्र में मूकता एक्स जीरो एट आ बधु जीरो थी जाए, तो वाय स्क्वेर अपॉन सोल बराबर एक। वाय स्क्वेर अपॉन सोल बराबर एक એટલે વાય સ્ક્વેર બરાબર સોળ ભાગાકારમાંથી સામે ગુણાકારમાં જાય, તો વાય બરાબર વાય સ્ક્વેર સોળ હોય તો વાય પ્લસ ઓર માઇનસ ચાર થાય। એક્સ જીરો ને વાય પ્લસ ઓર માઇનસ ચાર, તો માટે માગેલ બિંદુ એક્સ જીરો વાય પ્લસ ઓર માઇનસ ચાર ભેગું જ લખી નાખું, ઝીરો પ્લસ ઓર માઇનસ ચાર, ઝીરો ચાર ઝીરો માઇનસ ચાર વાત કરી હતી ને સમક્ષિતિજ માટે એ જ। ઓકે, અને બીજું સ્પર્શક y અક્ષ ને સમાંતર હોય તો ઢાળ। સ્પર્શક y ને સમાંતર એટલે શિરોલંબ, અને શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત થાય। ઢાળ અવ્યાખ્યાયિત, આ શું છે? સ્પર્શકનો ઢાળ માઇનસ સોળ એક્સ અપોન નવ વાય બરાબર અવ્યાખ્યાયિત। સ્પર્શક શિરોલંબ હોય, વાય એક્સ ને સમાંતર હોય, સ્પર્શક એટલે શિરોલંબ, ને શિરોલંબ હોય તો એનો ઢાળ અવ્યાખ્યાયિત થાય। અવ્યાખ્યાયિત એટલે એનો છેદ જીરો થાય, અને છેદ જીરો એટલે આમાં વાય બરાબર જીરો થાય, બરાબર? અને વાય જીરો વક્રમાં મૂકતા, વાય જીરો વક્રમાં મૂકીએ તો આ જીરો થઈ જાય આખું, તો એક્સ સ્ક્વેર અપોન નવ બરાબર એક, એક્સ સ્ક્વેર અપોન નવ બરાબર એક એટલે એક્સ સ્ક્વેર બરાબર નવ। એક્સનો વર્ગ નવ હોય તો એક્સ પ્લસ ઓર માઇનસ ત્રણ થાય। ઓકે, વાય જીરો ને એક્સ પ્લસ ઓર માઇનસ ત્રણ, તો માટે માગેલ બિંદુ એક્સ પ્લસ ઓર માઇનસ ત્રણ અને વાય જીરો, ત્રણ જીરો માઇનસ ત્રણ જીરો આપણે વાત કરી હતી હમણે। ઓકે, તો આવી રીતે આ વક્રના જે બિંદુએ સ્પર્શક એક્સને સમાંતર અને વાયને સમાંતર હોય એ બિંદુ શોધો। વક્ર ઉપરથી ડીવાય બાય ડી એક્સ એટલે સ્પર્શકનો ઢાળ ગોત્યો આપણે, ડીવાય બાય ડી એક્સ એટલે આ વક્રના સ્પર્શકનો ઢાળ। સ્પર્શક એક્સને સમાંતર હોય તો ઢાળ જીરો, અને સ્પર્શક વાયને સમાંતર હોય તો ઢાળ અવ્યાખ્યાયિત। આ વાત ઉપરથી એક્સ વાય ગોત્યા એટલે કે બિંદુ મળી ગયા અહીંયા, સોરી, વાયમ જીરો, વાય જીરો, એક્સ પ્લસ ઓર માઇનસ ત્રણ અને વાય જીરો। એવો જ પંદરમો પ્રશ્ન, વક્ર છે વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ સાત। આ વક્રના રેખા 2x માઇનસ વાય પ્લસ નવ બરાબર ઝીરો, આ એક રેખા, એને સમાંતર તથા રેખા 5y માઇનસ પંદર એક્સ બરાબર તેરને લંબ સ્પર્શકોના સમીકરણ શોધવાના છે। એટલે આપણે આ વક્રના બે પ્રકારના સ્પર્શક શોધવાના, એક આ રેખાને સમાંતર અને બીજા આ રેખાને લંબ। સ્પર્શક શોધવા શું જોઈએ? ઢાળ અને બિંદુ। તો અહીંયા છે ને આપણને હિન્ટ રૂપે ઢાળ આપી દીધો છે, આપણે પહેલાં તો આને સમાંતર સ્પર્શક શોધવાના છે। આને સમાંતર સ્પર્શક શોધવા હોય તો આનો જે ઢાળ હોય એ જ સ્પર્શકનો ઢાળ થાય, બરાબર? એટલે ઢાળ આપી દીધો છે, બિંદુ શોધવું પડશે। તો આજના બધા દાખલામાં આ જ વાત છે ને, કે આપણને સીધી રીતે કે આડકતરી રીતે હિન્ટ પ્રમાણે ઢાળ આપ્યો છે, એની ઉપરથી બિંદુ શોધવું છે। તો વક્ર ઉપરથી પહેલાં તો ડીવાય બાય ડી એક્સ બરાબર એક્સ સ્ક્વેરનું ટુ એક્સ માઇનસ ટુ એક્સનું ટુ પ્લસ સાતનું વિકલન ઝીરો। આ ડીવાય બાય ડી એક્સ એટલે સ્પર્શકનો ઢાળ, પણ પહેલું સ્પર્શક ટુ એક્સ માઇનસ વાય પ્લસ નવ બરાબર ઝીરોને સમાંતર હોવાથી સ્પર્શકનો ઢાળ એમ બરાબર માઇનસ એ ભાગ્યા બી, માઇનસ એ એટલે એક્સનો સહગુણક, બી એટલે વાયનો સહગુણક, માઇનસ માઇનસ કટ એટલે બે, આ શું છે? સ્પર્શકનો ઢાળ। આ શું છે? સ્પર્શકનો ઢાળ, તો બંને સરખાઈએ, ટુ એક્સ માઇનસ ટુ બરાબર ટુ
માઇનસ બે સામે જાય તો પ્લસ બે, એટલે બે વત્તા બે ચાર, ભાગ્યા બે તો એક્સ બરાબર બે. એક્સ બરાબર બે વક્રમાં મૂકીએ તો બેનો વર્ગ ચાર, માઇનસ બે ગુણ્યા બે ચાર, ચાર ચાર કટ તો વાય આવે સાત. તો બિંદુ મળી ગયું બે અને સાત, ઢાળ તો બે છે જ, તો માટે માગેલ સ્પર્શક, માગેલ સ્પર્શક વાય માઇનસ વાય વન બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ એક્સ વન. વાય માઇનસ વાય વન એટલે સાત, બરાબર એમ એટલે બે, એક્સ માઇનસ એક્સ વન એટલે બે. તો વાય માઇનસ સાત બરાબર બે અંદર જાય તો ટુ એક્સ માઇનસ ચાર. તો આ ટુ એક્સ માઇનસ વાય, માઇનસ સાત સામે જાય તો પ્લસ સાત, સાત માઇનસ ચાર ત્રણ. બધું જમણી બાજુ મોકલી દીધું તો ડાબી બાજુ ઝીરો વધે, એ જમણી બાજુ લખીએ તો સારો લાગે. તો આ છે સ્પર્શક, ટુ એક્સ માઇનસ વાય પ્લસ નવને સમાંતર આ વક્રનો સ્પર્શક. બીજું સ્પર્શક ફાઈવ વાય માઇનસ પંદર એક્સ બરાબર તેર ને લંબ છે. હવે સ્પર્શક આ રેખાને લંબ છે. હવે આ રેખાનો ઢાળ, આ રેખાનો ઢાળ માઇનસ એ ભાગ્યા બી. માઇનસ એ એટલે ધ્યાનથી હો, એક્સનો સહગુણક, એક્સ અહીંયા બીજા નંબરે લખ્યો છે, ઉતાવળમાં આ પહેલાં ના લખી દેતા. માઇનસ એ એટલે એક્સનો સહગુણક માઇનસ પંદર અપોન બી એટલે વાયનો સહગુણક પાંચ. માઇનસ માઇનસ પ્લસ પંદર ભાગ્યા પાંચ એટલે ત્રણ. આ તો આ રેખાનો ઢાળ થયો ને. તો આપણો સ્પર્શક કેવો છે, એને લંબ, તો એનો ઢાળ આનો વિરોધી અને વ્યસ્ત, માટે માગેલ સ્પર્શકનો ઢાળ ત્રણનો વિરોધી અને વ્યસ્ત એટલે માઇનસ વન બાય થ્રી, બરાબર. માટે ફરી પાછું આ શું છે, સ્પર્શકનો ઢાળ, આ સ્પર્શકનો ઢાળ. તો બંને સરખાઈએ, ટુ એક્સ માઇનસ ટુ બરાબર માઇનસ વન બાય થ્રી. તો ટુ એક્સ બરાબર માઇનસ ટુ સામે જાય પ્લસ ટુ, ટુ માઇનસ વન બાય થ્રી, ટુ માઇનસ વન બાય થ્રી ત્રણ ગુણ્યા બે છ, માઇનસ એક ફાઇવ બાય થ્રી. ટુ એક્સ ફાઇવ બાય થ્રી, તો એક્સ બરાબર બે છેદમાં તો ફાઇવ બાય સિક્સ, એક્સ મળી ગયો. હા, એક્સ વક્રમાં મૂકીએ તો વાય બરાબર એક્સ ફાઇવ બાય સિક્સ છે. તો ફાઇવ બાય સિક્સનો વર્ગ પચીસ અપોન છત્રીસ માઇનસ અહીંયા ફાઇવ બાય સિક્સ બે ગુણીએ તો ફાઇવ બાય થ્રી, માઇનસ ફાઇવ બાય થ્રી પ્લસ સાત. છત્રીસ લસા લઈને વાય આમ તમારે ગોતી લેવાનો, બરાબર. અહીંયા છત્રીસ માટે બાર ગુણવા પડે તો બાર ગુણ્યા પાંચ સાહીઠ, છત્રીસ ગુણ્યા સાત, લસા લઈને વાય આમ મળી જશે એટલે બિંદુ મળી જાય ફાઇવ બાય સિક્સ કોમાં જે વાય આમ આવે એ, અને એની ઉપરથી પછી સ્પર્શક એ શોધી લેવાનો. વાય માઇનસ વાય વન બરાબર એમ, એમ માઇનસ વન બાય થ્રી, એક્સ માઇનસ એક્સ વન. એવી રીતે આ કામ થોડુંક તમે જાતે કરી લેજો. એવી જ કંઈક વાત સોળમાં પ્રશ્નમાં, વક્ર વાય બરાબર સેવન એક્સ ક્યુબ પ્લસ અગિયાર ના એક્સ બરાબર બે તથા એક્સ બરાબર માઇનસ બે આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો. આ વક્રના એક્સ બરાબર બે અને એક્સ બરાબર માઇનસ બે આગળ સ્પર્શક સમાંતર છે એવું સાબિત કરવાનું. સ્પર્શક સમાંતર ક્યારે કહેવાય, એમના ઢાળ સરખા હોય ત્યારે. સ્પર્શક એટલે રેખાઓ, રેખાઓના ઢાળ સરખા થાય તો એ સમાંતર કહેવાય ને. તો બસ આ વક્રના એક્સ બરાબર બે અને માઇનસ બે આગળ સ્પર્શકો સમાંતર સાબિત કરવા હોય તો એમના ઢાળ આપણે સરખા છે એટલું જ બતાવવું પડે. તો આપણે સ્પર્શકના ઢાળ શોધીએ વક્ર ઉપરથી. ડીવાય બાય ડી એક્સ બરાબર સાત અચળ, એક્સ ક્યુબનું ત્રણ, એક્સ સ્ક્વેર એટલે એકવીસ, એક્સ સ્ક્વેર પ્લસ અગિયારનું ઝીરો. હવે એક્સ બરાબર બે આગળ ઢાળ બેનો વર્ગ ચાર, એકવીસ ગુણ્યા ચાર ચોર્યાસી, અને એક્સ બરાબર માઇનસ બે આગળ સ્પર્શકનો ઢાળ માઇનસ બેનો વર્ગ એ ચાર ને એકવીસ ગુણ્યા ચાર ચોર્યાસી. તો બંને સરખા જાય ને, માટે એક્સ બરાબર બે તથા એક્સ બરાબર માઇનસ બે આગળ સ્પર્શકો સમાંતર છે. એક્સ બરાબર બે અને માઇનસ બે આગળ સ્પર્શકો સમાંતર, સ્પર્શકના ઢાળ સરખા હોય એટલે સ્પર્શક સમાંતર છે એવું કહેવાય. અને પંદરમો કર્યો તો એના જેવો જ આપણે એક પચીસમો પહેલાં લઈ લઈએ. વાય બરાબર રૂટ થ્રી એક્સ માઇનસ ટુ ના રેખા ફોર એક્સ માઇનસ ટુ વાય પ્લસ પાંચ બરાબર ઝીરો ને
समांतर स्पर्शकोना समीकरणों मेळवो। आ वक्रना आ रेखाने समांतर स्पर्शक शोधवाना छे। स्पर्शक शोधवा शू जोईए? ढाळ अने बिंदु। ढाळ आपी दीधो छे। आ रेखानो ढाळ माइनस ए ભાગ્યા બી એટલે બે થશે। આપેલ રેખાનો ઢાળ બરાબર બે। આપેલ રેખાનો ઢાળ માઇનસ એ ભાગ્યા બી, આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ચાર ભાગ્યા બે બે। આપેલ રેખાનો ઢાળ બે માટે તેને સમાંતર સ્પર્શકનો ઢાળ એ પણ બે થાય। સ્પર્શકનો ઢાળ પાછું વક્ર ઉપરથી પણ વિકલન કરીએ, ડીવાય બાય ડી એક્સ બરાબર આ રૂટ એક્સ લાગે છે, રૂટ એક્સનું વિકલન વન અપોન ટુ રૂટ એક્સ, રૂટ એક્સનું વન અપોન ટુ રૂટ એક્સ, પણ અંદર એક્સ નથી તો એનું ફરીથી ત્રણ એક્સનું ત્રણ માઇનસ બેનું ઝીરો। આ ડીવાય બાય ડી એક્સ એટલે આ શું? સ્પર્શકનો ઢાળ। આ શું? સ્પર્શકનો ઢાળ। તો બે સરખાઈએ તો ત્રણ અપોન ટુ રૂટ થ્રી એક્સ માઇનસ ટુ બરાબર બે। આ છેદ સામે ગુણાય, એક કામ કરીએ બે ભાગાકારમાં ને રૂટ ખાલી સામે, તો થ્રી બાય ટુ ઇન્ટુ ટુ ફોર બરાબર રૂટ થ્રી એક્સ માઇનસ ટુ। વર્ગમૂળ દૂર કરવા બંને બાજુ વર્ક કરીએ તો નવ અપોન સોળ બરાબર થ્રી એક્સ માઇનસ ટુ, માઇનસ ટુ આ બાજુ આવે તો પ્લસ થાય, નવ અપોન સોળ પ્લસ બે, તો સોળ ગુણ્યા બે બત્રીસ ને નવ એકતાલીસ અપોન સોળ બરાબર થ્રી એક્સ, અને ત્રણ નીચે આવે તો એક્સ બરાબર એકતાલીસ અપોન સોળ ગુણ્યા ત્રણ અડતાલીસ, આ એક્સ મળ્યો બરાબર। આ એક્સ વક્રમાં મૂકીએ તો વાય બરાબર અંડર રૂટ થ્રી ઇન્ટુ એક્સ, એક્સ એટલે એકતાલીસ અપોન અડતાલીસ માઇનસ બે, ત્રણ ગુણ્યા સોળ અડતાલીસ થાય, સોળ અહીંયા આવે તો ગુણાકારમાં સોળ ગુણ્યા બે બત્રીસ, એકતાલીસ માઇનસ બત્રીસ, એકતાલીસ માઇનસ બત્રીસ, બત્રીસને નવ એકતાલીસ એટલે નવ અપોન સોળ, તો વાય થાય પ્લસ ઓર માઇનસ થ્રી બાય ફોર। તો એકવાર બિંદુ થાય એકતાલીસ અપોન અડતાલીસ જોડે વાય આમ થ્રી બાય ફોર, અને એકવાર એકતાલીસ અપોન અડતાલીસ જોડે વાય આમ માઇનસ થ્રી બાય ફોર રાખીએ। બંને વખતે સ્પર્શકનો ઢાળ તો બે જ છે, તો આમાં આ બિંદુઓને ઢાળથી અને આ બિંદુઓને ઢાળથી એમ બે સ્પર્શક તમારે બનાવી લેવાના। વક્રના આ રેખાને સમાંતર સ્પર્શકના સમીકરણ શોધવાના છે। સ્પર્શક વાય માઇનસ વાય વન બરાબર એમ એક્સ માઇનસ એક્સ વન, ફરીથી વાય માઇનસ વાય વન બરાબર એમ એક્સ માઇનસ એક્સ વન, એટલું કામ તમે સ્પર્શક જાતે લખી લેજો।